હલો ફ્રેન્ડ્સ હું છું દીપ્તિ મારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ મીમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવીશું સુંવાળી દિવાળીમાં બધા ગુજરાતીના ઘરમાં નાસ્તા બનતા હોય અને એમાં સુંવાળીનો તો સમાવેશ હોય જ તો આવો જોઈએ એકદમ સરસ ક્રિસ્પી તેમ છતાં પણ સોફ્ટ એવી સુંવાળી એક નાની તપેલીમાં પા કપ ખાંડ અને એમાં પા કપ પાણી ઉમેરી એને હું ગરમ કરવા મૂકીશ ચાસણી નથી બનાવવાની ફક્ત ખાંડ ઓગળે એટલું જ ગરમ કરવાનું છે એક મિનિટમાં ખાંડ ઓગળી જાય છે એટલે આપણે ગેસ બંધ કરી દઈશું ફ્રેન્ડ્સ દિવાળીમાં તમે લોકો સુવાળી બનાવો છો કે નહીં મને કમેન્ટ કરી અને જરૂર જણાવશો જો મારી આ રેસીપી તમને સારી લાગે તો શેર કરવાનું ચૂકતા નહીં અને લાઈક તો જરૂરથી કરજો હવે એક બાઉલમાં મેં એક કપ મેંદો લીધો છે સુવાળી મેંદાની જ સરસ લાગે તેમાં હું એક ચમચી તલ નાખીશ સફેદ તલ લીધા છે એક ચમચી એલચીનો પાવડર નાખીશ એલચીના પાવડરની એકદમ સરસ ફ્લેવર આવે છે આમાં અને એક ટેબલ સ્પૂન ઘી નાખીશ મોણ દેવાનું છે જે આપણે ખાંડનું પાણી બનાવ્યું એ હું હાફ કપ છે મેજરમેન્ટ માટે એમાં ભરી લઈશ એટલે જસ્ટ આપણને કેટલું પાણી જોઈએ છે એ ખબર પડે લગભગ આ માપ પરફેક્ટ છે ક્યારેક મેંદા ઉપર પણ આધાર રાખે છે જૂનો નવો કંઈ જાતનો લોટ છે એના ઉપર આધાર રાખે છે મેં પાણીમાં કર્યું છે આ જ રીતે તમે દૂધમાં પણ બનાવી જ શકો એ પણ બહુ જ સરસ સોફ્ટ સુંવાળી થશે તમારી મુઠ્ઠી પડતું મોણ દઈ અને આ પાણીથી આપણે લોટ બાંધશું ધીમે ધીમે પાણી ઉમેરતા જશું ભાખરી જેટલો એકદમ કઠણ પણ નહીં અને રોટલી જેટલો નરમ પણ નહીં પરોઠા કે પૂરી જેવો આપણે સોફ્ટ લોટ બાંધવાનો છે લોટ બંધાઈ જાય એટલે એને દસ મિનિટ માથે ભીનું કપડું રાખી અને રેસ્ટ દેવાનો છે દિવાળીના તહેવારમાં કયા કયા નાસ્તા બનાવવાના છો એ જરૂરથી જણાવજો અને કોઈ પણ નાસ્તામાં કાંઈ પણ તકલીફ પડતી હોય તો મને કમેન્ટમાં જરૂર જણાવજો તો હું પ્રયત્ન કરીશ કે તમને એ બતાવું અહીં આપણે લોટ બંધાઈ ગયો છે હવે એના ઉપર ભીનું કપડું ઢાંકી અને દસથી પંદર મિનિટ માટે એને રેસ્ટ દઈ દઈશું ત્યાં સુધી ગેસ ઉપર તેલ ગરમ કરવા મેં મૂકી દીધું છે પંદર મિનિટના રેસ્ટ પછી નાના લુવા કરી અને પાતળી પૂરીઓ વણી લીધી છે અને એને ધીમા જ તાપે આપણે તળવાની છે આછો ગુલાબી રંગ કિનારીઓ ઉપર દેખાવા માંડે એટલે એને કાઢી લેવી સુંવાળી સફેદ રંગની જ સરસ લાગે છે પણ થોડીક અમસ્તી કિનારી એની બ્રાઉન થવી જોઈએ જેટલી પાતળી વણો એટલી સરસ લાગે અત્યારે સેજ તમને ઢીલી દેખાય છે પણ થોડી જ વારમાં એકદમ કડક અને ક્રિસ્પી થઈ જશે જુઓ કેટલી ક્રિસ્પી થઈ છે તો મિત્રો બનાવવી છે ને સુંવાળી જો તમે સુંવાળી બનાવો મારી રેસિપી મુજબ તો મારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર શેર જરૂર કરજો તો તૈયાર છે સુવાળી